ગાંધીજીએ જે તાલીમની વાત દેશની પાસે મૂકી તેમાં તેમણે ઉદ્યોગ અને અનુબંધ એ બે શબ્દો વાપર્યા. ઉદ્યોગ તો હોવો જ જોઈએ, કારણ કે બધાને ભણાવવું એ લોકશાહીમાં ફરજિયાત છે, પણ બધાને નોકરી આપી શકાય એવું શક્ય જ નથી. જે ન આપી શકાય એવું હોય તો એને ઉદ્યોગ કરવાની ટેવ પડવી જોઈએ. પણ ઉદ્યોગ શું કે બીજું કોઈ પણ કર્મ શું, ઉદ્યોગ પોતે કેળવણી થઈ શકતી નથી. કારણ કે તો આ બધા ઉદ્યોગ કરવાવાળા કેળવાયેલા માણસો કહેવાતા હોત. કેળવણીનો આધાર એ ઉદ્યોગનો અને વિષયોનો કોઈક રીતે અનુબંધ ક્યાં ક્યાં થાય છે એ જોયા પછી જ આગળ ચાલી શકાય એમ છે. અનુભવ અને ચિંતન એમ કહે છે કે કોઈ પણ કર્મ એની ત્રણ અસરો હોય છે. એક અસર સમાજ ઉપર થાય છે, બીજી અસર પ્રકૃતિ ઉપર થાય છે, ત્રીજી અસર કર્મ કરનારા ખુદના ઉપર થાય છે. આ ત્રણ અસરોમાંથી મુક્ત હોય એવું કોઈ કર્મ છે જ નહીં. એટલે જ્યારે ઉદ્યોગ શીખવીએ કે ભાષા શીખવીએ કે ઇતિહાસ શીખવીએ ત્યારે એ કેટલું શીખવવું કેમ શીખવવું બધું વિચારીએ ત્યારે એની ત્રણ અસરો જોઈ લેવી જોઈએ અને તે અસરો સાથે એને જોવું જોઈએ કે કરવા જેવું છે કે નથી કરવા જેવું. બહુ સાદો દાખલો આ અનુબંધનો સમજવો હોય તો એ મોટા શહેરના રાજમાર્ગ ઉપર તમારે પસાર થવાનું આવે અને સડક ક્રોસ કરવાનું આવે ત્યારે કોઈ પણ ડાયો છોકરો કે ડાહી છોકરી શું કરે છે કે પહેલાં જમણી બાજુ જુએ, વાહન આવતું નથી, પછી ડાબી બાજુ જુએ, વાહન આવતું નથી, સામે જુએ નથી આવતું, પછી ક્રોસ કરે. જો એમ ન કરે તો તરત જ કપાઈ જાય, એક્સિડન્ટ થયા વિના રહે જ નહીં. આ જે અનુબંધની વાત છે તે અનુબંધની વાત જમણી બાજુ સમાજ ઉપર શું અસર થશે, ડાબી બાજુ પ્રકૃતિ ઉપર શું અસર થશે, પછલી બાજુ સામે મારા ખુદના ઉપર શું અસર થશે. માણસ આવા કર્મોથી સુધરે છે અને બગડે પણ છે, એટલે એને જોવું પડે કે મારા ચિત્તો ઉપર શું અસર થાય છે. આ બાબત જ્યારે વિચારીએ ત્યારે કેળવણી એક જબરદસ્ત કોસ્મિક પ્રોસેસ બની જાય છે, કોઈ વ્યક્તિને સમાજ નથી રહેતો. આજે આપણે કેટલા મોટા સવાલો દુનિયામાં ઊભા થયા છે, જેને આપણે પ્રદૂષણના સવાલો કહીએ છીએ, જેને આપણે જમીન ધોવાના સવાલો કહીએ છીએ, જેને આપણે જંગલ નાશના સવાલો કહીએ છીએ. આ બધું છેવટે તો માણસે જ કર્યું છે ને. જો એને પહેલેથી જ વિચાર્યું હોત કે આ કરવા જેવું છે તો એને જવાબ મળત કરવા જેવું નથી. દુનિયાની સંસ્કૃતિઓનો ઇતિહાસ એક માણસે લખ્યો છે, અવર પ્લન્ડર પ્લેનેટ કરીને, અમારી આપણી લૂંટાતી ધરતી. એમાં એણે કહ્યું છે કે મોટી મોટી સંસ્કૃતિઓ છે એ જમીન ધોવાને વિશે ચિંતા ન કરી માટે નાશ પામે છે, અને ગધેડાને ઘોડા દોડાડા કર્યા અને એણે જમીન ધોઈ નાખી પોતાની ખરીઓથી. હું 1968માં ઇઝરાયલ ગયો હતો તો ઇઝરાયલના લોકો તે વખતે એક જ કાર્યક્રમને ચર્ચા કરતા હતા કે અમારે 60 લાખ ઝાડ વાવવા છે. 60 લાખ હિટલરે 60 લાખ યહૂદીઓને મારી નાખ્યા, અમે એ 60 લાખ નામ ઉપર 60 લાખ ઝાડ વાવવા છે, અને એ જ મારું મુખ્ય કામ છે. કારણ કે બાઇબલના સમયમાં અહીંયા દૂધ અને મધની નદીઓ વહેતી હતી એવા બાઇબલમાં ઉલ્લેખો છે, અને અત્યારે ત્યાં ધૂળ ઉડે છે, અહીંયા કંઈ છે જ નહીં. આ બધા આરબોએ ગધેડા ચારીને ઘોડા દોડાવીને અમારી જમીન ધોઈ નાખી. એ ધોઈ નાખવાનું અમારે કરવું શું? તો કે ઝાડ વાવો. તમે ઝાડ વાવો તો એ જમીનને પકડી રાખશે અને ગમે એટલો વરસાદ પડશે તો ધોવાશે નહીં. હવે આ જે વાત છે તે તો કોઈ અમારી ટેક્સ્ટબુકમાં આવતી જ નથી, કોઈ પાઠ્યપુસ્તકમાં ક્યાંય નામ જ નથી આવતું. જમીન મને પોષણ આપે છે, એ વાત હા છે. જંગલો જમીનને ટકાવી રાખે છે, એ વાત પણ હા છે. પણ છતાં એનો ઉલ્લેખ મારા કોઈ પાઠ્યપુસ્તકોમાં, પ્રાથમિક શિક્ષણમાં, માધ્યમિકમાં કોઈ લાવતા નથી.
તો ગાંધીએ કહ્યું કે આ કારણ એ છે કે તમે અનુબંધ કરતા નથી. કર્મનો અનુબંધ કરો તો તમને ખબર પડે કે આની અસર તો આમ થાય એમ છે, આ કેવી રીતે કરવું ન કરાય. પણ તમે એક જ સમજો છો કે હું કમાઈ જાણું, મારી નોકરી મળી જાય. પણ ત્રણ બાજુનો જે વિચાર કરતા શીખે છે તે માણસ કેળવાયેલો છે. આ વાત ઉદ્યોગ નહીં, અનુબંધ એ નઈ તાલીમના પાયામાં છે, એ અઘરો છે, એ વાત સાચી છે. બહુશ્રુત માણસ હોવો જોઈએ, ઘણું બધું જોયેલું હોવું જોઈએ, એ વાત સાચી છે. પણ તમે નકામું શિક્ષણ આપો, એને પાછળ પારોગના પૈસા ખર્ચો અને પ્રશ્નો ઉભા રહે એ બરાબર નથી. આ નઈ તાલીમ નથી ચાલી એનું એક કારણ એ પણ છે કે શહેરોની અંદર શહેરોએ પ્રશ્નો પૂછ્યા નઈ તાલીમનું કામ કરવાવાળાઓને કે ભાઈ તમે ગામડામાં તો ઠીક છે ખેતી અને રેટીઓ ચાલે, પણ અમારા શહેરમાં શું કરવું? અમારે શહેરમાં અમારે ઉદ્યોગ ચાલો કબૂલ છે, તમારું કહો છો એમ અનુબંધ પણ કબૂલ છે, પણ અમારે કયો ઉદ્યોગ દાખલ કરવો? શહેરની આપણે પરવા ન કરી કે કેવી જાતનું એનું રિએક્શન એ આવ્યું ગામડાઓમાં. મદ્રાસમાં તો રાજાજીને એટલા માટે રાજીનામું આપવું પડ્યું અને બધાએ રાજાજીને કહ્યું નહીં તાલીમ નહીં જોઈએ, અમારે મજૂર નથી રહેવું. કારણ કે શહેરોમાં નહીં તાલીમ કેમ ચાલે? એ તો શિક્ષણ છે, બધાને માટે સારું છે, શહેર હોય કે ગામડું હોય, જંગલ હોય કે રણ હોય, બધે ઠેકાણે તાલીમ તો આ જ સારી છે. પણ એને માટે શહેરોએ જ્યારે કહ્યું કે તમે અમને, ત્યારે આપણે જવાબ નહીં આપી શક્યા, અમે કંઈ જવાબ નથી શોધી શક્યા. અને ગામડામાં શરૂ કર્યું એટલે ગામડાવાળાએ કહ્યું, પણ અમે શું કામ વૈચરું કરીએ, કંઈ કારણ કરવું? શા માટે મોટા મોટા શેઠિયાના છોકરા છોકરીઓ કેમ કામ નથી કરતી? તમારે અમને કાયમ ને કાયમ પછાત રાખવાના. આ જે રિએક્શન આવ્યું તેનો સાચો ઉપાય હતો કે શહેરોમાં ઉદ્યોગો કયા ચાલે. સવાલ નઈ તાલીમમાં અ કે બ ઉદ્યોગ નથી, સવાલ પોતાના વાતાવરણમાં જે શક્ય છે, સહજ છે અને બાળક જે કરી શકે એમ છે. નાના બાળકોને માટે એમ નાની ડોલ હોય છે, મોટી ડોલ કોઈ આપતું નથી, એમ નાના બાળકો આખું શિક્ષણ ગાંધીજીએ કલ્પેલું કે 8 વર્ષમાં પૂરું થઈ જાય. મુખ્ય શિક્ષણ 8 વર્ષનું જ બેઝિક શિક્ષણ એમના મનમાં હતું. તે દરમિયાન એમને આપણે કયા ઉદ્યોગો શહેરમાં આપવા, અમે એના વિશે ઘણું વિચાર કર્યો. ત્યારે અમે જોઈએ છીએ કે ગામડા કરતાં શહેરમાં ઉદ્યોગોને અવકાશ વધારે છે. મ્યુનિસિપાલિટીની જવાબદારી છે કે મ્યુનિસિપાલિટી પાસે બગીચા નથી, રસ્તા નથી, વૃક્ષો વાવવાના નથી, મ્યુનિસિપાલિટી પાસે વસ્તી ગણતરી નથી, મ્યુનિસિપાલિટી પાસે હોસ્પિટલો નથી. અરે આટલું મોટું કામ મ્યુનિસિપાલિટી પાસે પડ્યું છે, એ બધા કામોમાં છોકરાઓને શાળાઓને કરવું જોઈએ, જોડવા જોઈએ અને એમ કહેવું જોઈએ કે તમારા માટે આ સારું છે, તમારી શાળા માટે આ કામ છે. ક્યાંય જવાની જરૂર નથી. કોઈ પણ સમાજ જ્યારે રચાય છે ત્યારે ત્યાં ઉદ્યોગ અને વસ્તુ વિનિમય ચાલે જ છે, સર્વિસીસ ચાલે જ છે. આ શહેરોમાં જેટલો અવકાશ છે તેટલો મારી દ્રષ્ટિએ ગામડામાં આ યોજનાને અવકાશ ઓછો છે, શહેરોમાં ઉલટો વધારે છે. વસ્તી ગણતરી માનો કે આવી, 10મા ધોરણના છોકરાઓને કહું જાય વસ્તીમાં તમે ગણતરી કરો તો કેટલું બધું શીખશે, ખબર પડશે કે ગયા વર્ષે આટલા માણસ મરી ગયા, કઈ ઉંમરના મરી ગયા, કેટલી ઉંમરે મૃત્યુ થયું. અરે આખું એને ખબર પડી જશે કે કયા માણસો જીવ્યા, કયા માણસો મર્યા, નવા કેટલા જન્મા, જન્મ મૃત્યુનો રેટ શું છે એને ખબર પડશે. પણ પહેલો પાયો આ જ છે કે તમારે અનુભવ અને અનુબંધ આપવો જોઈએ. આ અનુબંધ અને અનુભવ તમે શહેરમાં આપી શકો છો અને તમે ગામડામાં પણ આપી શકો. પણ દરેક ઠેકાણે કેન્દ્રમાં બાળક છે, શિક્ષણમાં બાળકને ભૂલીને કંઈ થઈ શકતું જ નથી. એ બાળકની શક્તિ પોતાના સ્વાભાવિક વાતાવરણમાં ખીલવી જોઈએ, એને તમે અસ્વાભાવિક રીતે ખીલવી શકતા નથી. એ દ્રષ્ટિએ શહેરોને આપણે કશું રસ્તો બતાવી શક્યા નહીં અને એના લીધે ગામડાવાળા પણ આની વિરુદ્ધ ધીમે ધીમે થતા ગયા. અને એ પણ કારણ છે કે નઈ તાલીમમાં કામ કરવાવાળાઓએ ઉદ્યોગો પર એટલો બધો ઝોંક દીધો કે બીજી બધી બાબતો છે એ ભૂલાઈ ગઈ જાણે. તો સામાન્ય માણસને તો એમ જ હતું
કે ભાઈ તમે ઇતિહાસ ન ભણાવો. મતલબ મારે ત્યાં, મેં જયારે લોકશાળા અમારી શરૂ કરી ઉત્તર બુનિયાદી શાળાઓ, ત્યારે ઘણા આવતા હતા અમારા મા બાપુ, આવીને કે મારા છોકરાને તમે કામ કરાવો છો તો મારા ઘરે જ ન રાખું, હું કામ તમારું કામ કરે, મારા ખેતર છે, મારું હળાંક છે, મારે નથી જોતું. હું કહું ભાઈ અહીંયા અમે એનું વિજ્ઞાન શીખવીએ છીએ, તમે એ શીખવી શકશો? પહેલા તો લોકોને ભણવાનો જ મોટો કંટાળો છે, કારણ કે એને ભણવું ઉપયોગી નથી લાગતું. ઉપયોગી લાગે ને તો આ ખેડૂત સમાજને, ગ્રામ સમાજ, શહેરી સમાજ દોડીને તમારી પાસે આવશે કે ભાઈ હું બે પૈસા કમાવું છું, શું કામ નહીં ભાઈ. પણ ઉપયોગી લાગવું જોઈએ. ને ઉપયોગી શિક્ષણ ન હોય ત્યારે કેવું થાય, એક ગામમાં હું ગયો અને પછી મેં બધું વાતો કરવા માંડી શિક્ષણની, તો મને એક જણ કહે, દોહો, માસ્તર, ભણતવ્યમ તો બી મર્તવ્યમ, નહીં ભણતવ્યમ તો બી મર્તવ્યમ, તો કેમ કડાકૂટ કર્તવ્યમ. એને ખબર નથી કે ભણવાથી કેટલો ઉજાસ પ્રાપ્ત થાય, મારું ઘર કેટલું વધારે કમાય. શિક્ષણનો પાયો જીવનને ઉપયોગી થવાનો. જો જીવનમાં ઉપયોગી ન હોય તો એ શિક્ષણની કોઈ કિંમત છે જ નહીં. હવે જીવનની ઉપયોગીનો અર્થ એ છે કે જીવનના કોયડાઓ તે શિક્ષણના ભાગ બનવા જોઈએ. પ્રોબ્લેમ ઓરિયન્ટેડ સિલેબસો થવા જોઈએ. પ્રોબ્લેમ ઓરિયન્ટેડ, આ પ્રોબ્લેમ છે એનો ઉકેલ તમે આઇસોલેટેડ કરી શકશો જ નહીં, કારણ કે કોઈ પ્રોબ્લેમ આઇસોલેટેડ છે જ નહીં. તમે વસ્તી વધારાનો પ્રોબ્લેમ લો, તમે ખોટી સુધારણ લો, અરે કેટલું બધું ધોવાણ રોજ ચોમાસામાં થાય. હવે સાયન્સ એમ કહે છે, સોઇલ સાયન્સ, કે એક જમીન, એક ઇંચ વનસ્પતિને ખોરાકને લાયક બનાવવી હોય તો 300 વર્ષ લાગે છે. 300 યર્સ સાહેબ, 300 વર્ષે એક કાચી જમીન એ વનસ્પતિ ખાઈ શકે એવું બનવા માટે 300 વર્ષનો ગાળો જાય. અને આપણે તો ચોમાસામાં જોઈએ તો ડોબ ડોળા પાણી ચાલ્યા જ જતા હોય અને બધી જમીન ઘસડાઈ ઘસડાઈ અને દરિયા ભેગી થઈ જતી હોય. કોણ આની આ શિક્ષણમાં કોણ આ ધ્યાન રાખે, કોને આની ચિંતા છે? તમારા બધાનું જીવન તે પ્રકૃતિ અને જમીન ઉપર છે. પ્રકૃતિને જમીનનો નાશ થયો, જે ઘણા ટકાને થયો છે, અને એના ઘણા કોયડાઓ આજે જગત સામનો કરી રહ્યું છે. એ જે સવાલ છે, એ સવાલ આખરે જીવન અને કેળવણી એ બેનું અનુબંધ કરવામાં આવેલો છે.